ઉનાના માજી ધારાસભ્ય અને આજે ભાજપના જાહેર થયેલા ઉમેદવાર કાળુભાઈ રાઠોડ આપની સાથે છે. તો કાળુભાઈને પૂછીએ, તેમને ટિકિટ ભાજપે તેના ઉપર ફરી એક વખત વિશ્વાસ મૂક્યો છે. કાળુભાઈ, શું કારણ છે કે ફરી વખત બીજેપીએ આપના ઉપર વિશ્વાસ મૂક્યો છે? સૌ પ્રથમ તો હું ગુજરાત પાર્લામેન્ટરી બોર્ડ, અમારા સી આર પાટીલ સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પાર્લામેન્ટરી બોર્ડનું મારું નામ ગયું હતું, તે પાર્લામેન્ટરી બોર્ડ, પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ મારું નામ સિલેક્ટ કરી પેનલ બનાવી કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડમાં અમારું નામ મોકલેલું. ત્યારબાદ કાલે પાર્લામેન્ટરી બોર્ડ કેન્દ્રમાં મળી હતી. કેન્દ્ર પાર્લામેન્ટરી બોર્ડની અંદર જે ગુજરાતમાં નામો નક્કી કરવાના હતા તે પૈકી મારું નામ પણ સિલેક્ટ કરવામાં આવ્યું છે. એટલે સૌ પ્રથમ તો હું પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ, ગુજરાત પાર્લામેન્ટરી બોર્ડના સૌ આગેવાનો અને અમારા જિલ્લાના સંગઠન અને અમારા એમપી રાજેશભાઈ ચુડાસામાનો પણ હું આ તકે અમે ખૂબ ખૂબ આભાર માન્ય છે. શું કારણ છે કે કાળુભાઈની ઉપર જ પસંદગી આ વખતે પાછી થઈ છે? પસંદગી કરવાનું કારણ એક જ છે કે સંગઠનનું અમે છેલ્લા 20 વર્ષથી હું અહીંયા કામ કરું છું. અમારી 24 કલાક ઓફિસ ચાલુ છે. કોરોના કાળમાં કરેલી કામગીરી હોય, તોકતે વાવાઝોડું હોય, તેની અંદર જે કામગીરી હોય, કાર્યકર્તાઓને સાચાઓથી માંડી અને લોકોની વચ્ચે રહી અને નાનામાં નાના ગરીબ માણસ હોય કે મોટો માણસ હોય તેના નાના મોટા કામ કરી અમારી કાર્યાલય 24 કલાક ખુલ્લી રાખી અને લોકોના કામ અમે કરતા હોઈએ છીએ. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર દ્વારા પણ શહેર તાલુકાની અંદર જે લોકોના કામ કરે છે એને ધ્યાનમાં રાખી અને ફરી એકવાર મારી પસંદગી કરવામાં આવી છે. કાળુભાઈ અનેક વખત અહીંયા પર કોંગ્રેસના ઉમેદવાર ચૂંટાયા છે. આ વખતે આપને શું લાગે છે કે તમે કયા મુદ્દાઓના કારણે જીતશો અને શું કારણ છે કે ભૂતકાળમાં કોંગ્રેસ અહીંયા ફાવી જાય છે? ભૂતકાળની અંદર કોંગ્રેસને માત્ર કોંગ્રેસ પર કરેલા કોઈ કામો નથી. પહેલી વાત તો આ છે. પોતાવે આ તાલુકાની અંદર કાયમી માટે વિરોધ પક્ષમાં રહી અને વિરોધ કરવા સિવાય એની કોંગ્રેસે કંઈ કામ કર્યું નથી. લોકોની વચ્ચે કોઈ ક્યારેક પણ રહ્યા નથી. પણ ક્યાંક ને ક્યાંક પાર્ટી, અમારી પાર્ટીની અંદર ક્યાંક ને ક્યાંક નાના મોટા અંદર કાર્યકર્તાઓના મન દુઃખના કારણે, ઉમેદવાર પસંદ ન હોવાના કારણે, અવારનવાર આવા બનાવ આના કારણે હું મારું માનવું એવું છે કે લોકોની વચ્ચે કદાચ ન રહેતા હોય અને એના કારણે કદાચ નાની મોટી હાર થતી હોય એવું મારું માનવાનું કારણ છે. પણ હું તમને ફરી એકવાર 2022માં ભારતીય જનતા પાર્ટીએ મને એકવાર ફરી મારી ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ હું એળે નહીં જવા દઉં અને નાના નાના કાર્યકર્તાઓને સાથે રાખી મને આશાને વિશ્વાસ છે કે અમે કરેલા કામોની અંદર અમને 100% અમે પરિણામ મળવાનું છે. અમે વિકાસના મુદ્દા ઉપર અમે ચૂંટણી લડવાના છીએ, નહીં કે કોઈ વ્યક્તિગત. તાલુકાની અંદર જોઈએ તો ગુજરાત સરકાર દ્વારા અનેક એવા કામો કરેલા છે. ગુજરાત સરકારની અંદર જો 24 કલાક જ્યોતિનો પાવર હોય ગામડાની અંદર, પીવાના પાણીનો પ્રશ્ન હોય કે કોઈ કે રોડ રસ્તાઓ હોય, બે ગામને જોડતા રસ્તાઓ હોય કે બીજા કોઈ મોટા પ્રશ્ન, ખેડૂતોને લગતા પ્રશ્ન હોય કે ટેકાના ભાવ હોય કે માલ ખરીદીના ભાવ હોય, તેની અંદર પણ સારું વળતર આપે છે અને દર વર્ષે ખેડૂતને 2000 રૂપિયા પોતાના ખાતામાં પણ નાખે છે. અને તમે જોવો છો કે હમણાં તમારે 300 કરોડનો ખર્ચે નવા બંદર જેવા કઠાળપટ્ટાની અંદર 300 કરોડના ખર્ચે જેટલું કામ પણ અત્યારે ચાલુ છે. રાજપરાની અંદર પણ અંદાજે 5 કરોડ રૂપિયાનું બંધારણનું કામ પણ અત્યારે રાજપરા બંદરમાં પણ કામ ચાલુ છે. એટલે વિકાસના મુદ્દા ઉપર અમે લોકોની વચ્ચે જઈ અને અમે વ્યક્તિગત કરેલા કામોને લઈને લોકોની વચ્ચે જવાના છે. સર, છેલ્લો સવાલ, શું આ વખતે લાગે છે કે ભાજપને નહીં હરાવે? કારણ કે ઘણી વખત તમારા અહીંયાના સ્થાનિક જૂથવાદના કારણે સીટ હારતા હોય છે. આ વખતે કેવો જૂથવાદ છે અને શું એને લઈને પાર્ટીએ કઈ રીતે આ જૂથવાદને ખાળશે? ઉનાની વાત કરીએ તો આ વખતે પાર્ટીની અંદર જૂથવાદ કોઈ પણ પક્ષમાં હોય જ છે, સમાજમાં હોય, કુટુંબમાં હોય, પાર્ટીમાં પણ હોય છે. પણ એકવાર પાર્ટીમાં ટિકિટ નક્કી થયા પછી અમારા તાલુકાની અંદર એવા કોઈ સિનિયર કાર્યકર્તાઓ કે આગેવાનો નથી કે
કે જે પાર્ટીને નુકસાન કરાવે આ વખતે તમામ કાર્યકર્તાઓ એક થઈ ખંભે ખંભા મિલાવી એક પણ કાર્યકર્તા પાર્ટી દૂર રહી નથી રહેવાનો અને પાર્ટીનો કામ કરવાનો છે અને તમામ એકસાથે મળી એજન્ડા બનાવી આગામી દિવસોમાં કોંગ્રેસને અમે 100% સાથે મળીને અમે હરાવવાના છે જંગી બહુમતી આ વખતે અમે જીતવાના છીએ સાહેબ કાળુભાઈ રાઠોડ ચૂંટાય તો પહેલાં એવા બે કયા કામો છે જે કાળુભાઈ કરશે મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી સરકાર હોય ત્યારે તાલુકાનો શહેર હોય તાલુકો હોય વિકાસની કામની બાબતમાં તો ઘણા કામો કર્યા છે સ્કૂલો મોટર સ્કૂલો હોય આવો તો બધું કર્યું કેપરી પર મેડિકલને કોઈ અભ્યાસ મેડિકલનું કોઈ કાંઈ હોય કાંઈ નાનું મોટું દવાખાનાનું કામ હોય એવા તો સરકારે કર્યા જ છે પણ મારી પહેલી પ્રાયોરિટી મને એવું લાગે છે કે આ બધું કોડીનાર જોવો તો મોટા ફેક્ટરીઓ ધમધમે છે ઉદ્યોગો ધમધમે છે આ બધું રાજુલા મોટા જોવો કે જાફરાવ જોવો તો મોટા ઉદ્યોગો ધમધમે છે પણ કમનસીબ છે કે ઉનાની અંદર કોઈના કોઈ કારણોસર કોઈ એવા મોટા ઉદ્યોગો ધંધાઓ નથી એના કારણે અમારા કઠળપટાની વાત કરીએ તો અમારા સમાજની બેન દીકરીઓ જખો બંદરોમાં જઈ અને આપણે માછી સાથે સંકળાયેલો વિસ્તાર છે અમારો કઠાળપટ્ટો ત્યાં એને દૂર 500 કિલોમીટર દૂર સુધી એને ધંધા રોજગાર માટે જવું પડતું હોય અમારા શહેરના યુવાનોને પણ ત્યાં ધંધા રોજગારમાં જવું પડતું હોય માછીમારી કરવા માટે દરિયા ખેડવા પડતા હોય છે આના કારણે અનેક અકસ્માતો પણ થાય છે પરિવારનો ગુમાવતા હોય છે પણ આના કારણે મોટા ઉદ્યોગો કોઈ આવી જાય કોઈ સુગર ફેક્ટરી તો અમારે અહીંયા વર્ષોથી બંધ છે પણ અમારે સિમેન્ટ ફેક્ટરી જેવી હોય કે અથવા કોઈ નવા મોટા કામ પ્રોજેક્ટ આવે અને લોકોને રોજગાર મળે આથી બહાર જવું ન પડે એટલે પહેલી પ્રાયોરિટી મારી કોઈ પણ મોટા ઉદ્યોગો સ્થપાય એ મારી પહેલી પ્રાયોરિટી સરકારમાંથી રહેશે ધન્યવાદ તો આ કાળુભાઈ રાઠોડ જેમનું કહેવું છે કે તેમની પહેલી પ્રાયોરિટી અહીંયા રોજગારી પૂરી પાડવાની છે ધન્યવાદ